આજે ભાગવત સપ્તાહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો સાતમો દિવસ છે. અત્યારે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે. કથા મંડપની 12,000 વૈષ્ણવો માટેની વ્યવસ્થા કરેલી છે અને લગભગ 12,000 ઉપર વૈષ્ણવો દરરોજ કથામાં અત્યારે છેલ્લા 4 દિવસથી વધારી રહ્યા છે. પહેલાં 2 દિવસને બાદ કરતાં દરરોજ અત્યારે 12,000 વૈષ્ણવો પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વજરાજકુમારજી મહોદયશ્રીનો ભાગવત સપ્તાહનું રસપાન કરી રહ્યા છે. ખૂબ જ આનંદના બધા નંદ મહોત્સવ થયો, રૂકમણી વિવાહ થયો, રાસ થયો, ઘણા બધા ઉત્સવો અહીંયા ઉજવાયા અને વૈષ્ણવોએ જે લાભ લીધો છે એ અકલ્પનીય છે. વડોદરા શહેરમાં ઇતિહાસમાં પહેલી વખત કોઈ શ્રીમદ ભાગવત સપ્તાહનું આટલા મોટા લેવલ ઉપર આયોજન થયું હોય તો આ પહેલું છે. છેલ્લા હું તો 20 વર્ષથી ઘણી ભાગવત સપ્તાહોમાં મેં શ્રવણ કરવા માટે ગયો હતો ત્યારે જોયું હતું લગભગ 3,500 કે 4,000 માણસોની વ્યવસ્થા હોય, પણ જો છેલ્લા 10 વર્ષમાં કે છેલ્લા 15 વર્ષના ઇતિહાસ જોતા લાગે છે કે આટલું મોટું આયોજન આ પહેલી વખત થઈ રહ્યું છે અને એમાં ખૂબ વૈષ્ણવોએ લાભ લીધો છે. જય શ્રી કૃષ્ણ. આજની કથાનો લાભ લેવાનો મોકો મળ્યો શ્રી ઠાકોરજીની અસીમ કૃપાથી. પૂજ્ય જય જય શ્રી બ્રજરાજકુમારજી મહોદયશ્રીના સ્વમુખે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આજે અહીંયા સંપૂર્ણ થયો. હજારો લોકોને વ્યસન મુક્તિનો લાભ મળ્યો આ કથા સત્સંગથી. અને યંગ જનરેશન અને જે આપણા બધા વડીલો છે બધાએ આજે નિયમપત્ર લીધો અને વ્યસન મુક્તિ ઘણા યુવાનોએ આજે પ્રણ લીધો છે કે કથા ભાગવત કથાના શ્રવણ કર્યા પછી એમના હૃદયમાં પરિવર્તન થયું છે. અને હજારો યુવાન અને વડીલોએ આજે ખૂબ જ કથાનો લાભ લીધો છે અને આ કથામાં અમને પણ આજે હાજરી લેવાનો લાભ મળ્યો છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.